બારડોલી શાકભાજી માર્કેટમાં તાડપત્રી બાંધવાની સામાન્ય તકરારમાં પિન્ટુ શાહ નામના વેપારી પર મુસ્લિમ ઇસમોએ કરેલા હુમલાના કારણે તંગદિલીનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. જો કે શાકભાજી માર્કેટમાં સામાન્ય તકરારમાં ઉભી થયેલી તંગદિલીના કારણે કોમી વાતાવરણ ડોળાય નહીં તે માટે બારડોલી પોલીસ મથકમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાણાની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ કોમી એકલાશ જાળવવા માટે બાંહેધરી આપી હતી. જે બારડોલીમાં શાકભાજીના બે વેપારી વચ્ચે ઝઘડો થયો એમાં બે વ્યક્તિનો અંગત ઝઘડો હતો અને એના આધારે એક્શન પણ લેવાયા છે, આકરી કાર્યવાહી પણ કરવામાં આવી છે. અને જ્યારે જ્યારે આવું કંઈ હશે ત્યારે ગુનાહિત જો થશે તો અમે આકરા પગલાં લઈશું, પણ સાથે સાથે બંને સમાજ વચ્ચે સંવાદિતા સર્જાય, એક એખલાસની ભાવના સર્જાય એના માટે આજે મિટિંગ લેવામાં આવી હતી. અને દરેક સમાજના લોકોએ એવી બાંહેધરી આપી છે કે અમે ખૂબ સુખ શાંતિથી એકબીજા હળી મળીને રહીશું અને એ રીતે આજની મિટિંગ પૂર્ણ કરવામાં આવી.